નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે અત્યારે ચેપ્ટર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો કરી રહ્યા છીએ, જેમાં આપણે લાસ્ટ સેશનમાં આર્થિક વૃદ્ધિનો અર્થ જોયો. વૃદ્ધિ કોને કહેવાય? તો કે રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય છે. કઈ રીતના? તો કે વસ્તુ અને સેવાઓના ઉત્પાદનના પ્રમાણમાં જે વધારો થાય, રાષ્ટ્રીય આવકનો વધારો, તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય. જેમાં માત્ર ને માત્ર પરિમાણાત્મક પરિવર્તનો, પરિમાણાત્મક એટલે કે એ જે વધારો થયો એ કઈ રીતના થયો, શું કામ થયો, એ કાંઈ જોવામાં નથી આવતું. પરંતુ માત્ર ને માત્ર છેલ્લે જે ટોટલ ઉત્પાદન થયું અને એમાં જે વધારો થયો, વસ્તુ અને સેવાઓનું જે કુલ ઉત્પાદન છે, માત્ર એનું પ્રમાણ જ જોવામાં આવે તો એને શું કહેવાય? વૃદ્ધિ કહેવાય. પરંતુ એની થોડીક મર્યાદાઓ છે. આર્થિક વૃદ્ધિ છે એની મર્યાદાઓ શું છે? તો એ મર્યાદાઓ આપણે જોવાની છે. આ આર્થિક વૃદ્ધિની જે મર્યાદાઓ છે એ તમને 2 માર્ક્સમાં પૂછવામાં આવે છે. આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ, પહેલું છે, આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે. મેં તમને હમણાં કીધું એમ કે કુલ જે ઉત્પાદન થાય છે વસ્તુ અને સેવાઓનું, એ જ ધ્યાનમાં લેવાય છે, એટલે એને પરિમાણાત્મક પરિવર્તન કહેવાય. એમાં કઈ રીતના થયું, શું કામ થયું, વધારો થવા માટેના કારણો કયા કયા હતા, કયા કયા યંત્રો ઉપયોગમાં લીધા, એવી કોઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવતી નથી. માત્ર ને માત્ર એનું પ્રમાણ જ ધ્યાનમાં લેવાય છે, એટલા માટે એને પરિમાણાત્મક પરિવર્તન કહેવાય છે. બીજું, આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. આવકમાં વધારો થાય છે, આવક વધે એટલે માથાદીઠ આવકમાં પણ વધારો થાય છે. પરંતુ એ માથાદીઠ આવક વધ્યા પછી એના જે એની વહેંચણી છે એ અસમાન થાય, પૂરેપૂરી થાય, પૂરેપૂરી ન પણ થાય, ગરીબો ગરીબ રહી જાય, ધનવાનો ધનિક, તો એ કોઈ પણ બાબતોને ધ્યાનમાં લેવામાં આવતી નથી. તો એટલા માટે એ જે સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક એટલે માણસના જે માનસિક વલણો છે એમાં કોઈ પણ ફેરફાર થતો નથી. વલણો છે એ કેવા રહે છે? એમનેમ યથાવત જ રહે છે, કોઈ પણ જાતનો એમાં ફેરફાર થતો નથી. એટલે આર્થિક વૃદ્ધિમાં માત્ર ને માત્ર વધારો જ ધ્યાનમાં લેવાય છે. જે વધારો થયો ઉત્પાદન પ્રમાણમાં, એના સિવાયની કોઈ પણ બાબતો ધ્યાનમાં નથી લેવાની. એ વધારો છે એ માણસના જીવનમાં કેટલો ઉપયોગી છે, માણસનું જીવન ધોરણ ઊંચું આવે છે કે નહીં, દરેક માણસને એનો લાભ મળે છે કે નહીં, આ કોઈ જ બાબતો ધ્યાનમાં લેવામાં આવતી નથી. એટલા માટે આ બધા જે સંસ્થાકીય મનોવૈજ્ઞાનિક વલણો છે એને યથાવત રહે છે એમ કીધું. ત્રીજું, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ જ દર્શાવે છે. એટલા માટે આ ખ્યાલને શું કહેવાય? મર્યાદિત ખ્યાલ કહેવાય. ચોથું, લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ઉપયોગી બનતો નથી. શું કામ? તો કે આમાં માત્ર ને માત્ર પ્રમાણ ઉત્પાદનમાં કેટલો વધારો થયો એ જ ધ્યાનમાં લેવામાં આવે છે, એ વધારાનું પ્રમાણ, એના સિવાયનું કાંઈ પણ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવતી નથી. એટલા માટે એનાથી લોકોનું કલ્યાણ થાય છે, લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે કે નહીં, એ કોઈ પણ પ્રકારના ફેરફારો છે એ આર્થિક વૃદ્ધિમાં ધ્યાનમાં લેવામાં આવતા નથી. એટલા માટે આર્થિક વૃદ્ધિ છે એ માણસના જીવન ધોરણ માપવા માટેનો સાચો માપદંડ બની શકતો નથી. તો આ થઈ આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ. એના પછીનો આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ છે આર્થિક વિકાસનો અર્થ, મિનિંગ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ. આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, એ બે વચ્ચે શું તફાવત છે એ આપણને હવે ખબર પડશે. આપણે આર્થિક વૃદ્ધિ સમજ્યા કે આર્થિક વૃદ્ધિ છે એ શું છે? તો કે એ રાષ્ટ્રીય આવકના વધારાનો દર છે, રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય છે એનો વૃદ્ધિ દર, અથવા તો વસ્તુ અને સેવાઓનું જે કુલ ઉત્પાદનમાં વધારો થાય છે એને આર્થિક વૃદ્ધિ કહેવાય. કે જેમાં માત્ર ને માત્ર વસ્તુ અને સેવાઓના ઉત્પાદનના પ્રમાણમાં વધારાને જ ધ્યાનમાં લેવામાં આવે છે. હવે વિકાસ કોને કહેવાય? વિકાસ એટલે આર્થિક વિકાસ આજે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે ત્યારે આપણે સમજવું જોઈએ કે આર્થિક વિકાસ ખરેખર શું છે. આ બધા જે વિકાસમાં વિકસિત દેશો છે કે જેનો વિકાસ સધાઈ ગયો છે
એશિયા, આફ્રિકા, અમેરિકા, તો આ બધા જે વિકસિત દેશો છે એ વિકસિત દેશોના વિકાસ પાછળનું કારણ શું છે? ખરેખર વિકાસને શું કહેવાય? આર્થિક વિકાસ એટલે શું? આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે. આર્થિક વિકાસ છે એ શું છે? એક પ્રક્રિયા છે. અને એ કેવી પ્રક્રિયા છે? સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા છે? તો કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. શું કામ? તો જે પ્રક્રિયા સતત ચાલતી હોય એને જ વિકાસ કહેવાય. જે ચાલુ થાય વળી સ્ટોપ થઈ જાય તો એ વિકાસની પ્રક્રિયા નથી. જે ટૂંકા ગાળા માટેની જે પ્રક્રિયા થતી હોય, જે ટૂંકા ગાળા માટેનો જે વધારો કે સુધારો થતો હોય તો એને વિકાસ ન કહેવાય. વિકાસની પ્રક્રિયા છે એ સતત ચાલુ રહે છે, એટલે એને સતત ચાલતી પ્રક્રિયા કહે છે. આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. તેથી આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિ પણ સમાઈ જાય છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એ સીમિત છે, મર્યાદિત છે. જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ છે એ એટલો મોટો છે કે એની અંદર આર્થિક વૃદ્ધિ પણ સમાઈ જાય, આર્થિક લોકોની સુખાકારી પણ સમાઈ જાય અને પ્રગતિ પણ સમાઈ જાય. તો પ્રગતિ, સુખાકારી અને વૃદ્ધિ આ ત્રણેયનો સમાવેશ છે એ આર્થિક વિકાસમાં થાય છે. આર્થિક વિકાસ દરમિયાન પણ વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક વધે છે. પણ આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફારો નથી, તેમાં આવકના વધારાની સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ થાય છે. આર્થિક વિકાસ છે એમાં પણ શું થાય? એવું નથી કે વૃદ્ધિમાં જ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થાય. આર્થિક વિકાસમાં પણ એ થાય. આર્થિક વિકાસ છે એમાં પણ રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, એમાં પણ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય. પરંતુ એ માત્ર પરિમાણાત્મક પરિવર્તન કે પરિમાણાત્મક ફેરફાર નથી દર્શાવતો, એની સાથે સાથે ગુણાત્મક ફેરફાર પણ દર્શાવે છે. વિકાસ એ વૃદ્ધિ કરતાં વિશેષ છે, બહુમુખી પ્રક્રિયા છે. શું કામ બહુમુખી કીધું? તો કે એમાં બધી જ બાબતોનો સમાવેશ થઈ ગયો એટલે એ બહુમુખી પ્રક્રિયા કહેવાય. વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. વિકાસની પ્રક્રિયા હોય એના કારણે દેશના સમાજમાં પણ પરિવર્તન આવે અને બીજું તો કે આર્થિક દેશનું જે અર્થતંત્ર છે એમાં પણ પરિવર્તન આવે. એટલે પ્રગતિ છે એ આર્થિક અને સામાજિક બે રીતે પ્રગતિ થાય, એટલે બેયનું માળખું બદલાય છે. આર્થિક પ્રગતિની સાથે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો ઘટે છે, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે છે. ખેતીના પ્રચ્છન્ન બેકારી ધરાવતા શ્રમિકોને અન્ય ક્ષેત્રોમાં રોજગારી મળે છે. આધુનિક ટેકનોલોજી અમલમાં આવે છે જેનાથી સમય અને ખર્ચ બચે છે. નવા બિયારણો શોધાય છે, પરિણામે ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું બદલાય છે. આ બધા માળખાકીય પરિવર્તનોને કારણે ગરીબી, બેકારી અને અસમાનતા ઘટે છે. તો આ થયું આર્થિક, એટલે શું કીધું? તો કે આર્થિક વિકાસમાં બહુમુખી પ્રક્રિયા શું કામ કહેવાય? તો કે આર્થિક વિકાસમાં દેશમાં દરેક ક્ષેત્રમાં, માત્ર ખેતી ક્ષેત્ર નહીં, ખેતી ક્ષેત્રનો વધારો જ નહીં પરંતુ ખેતી ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, ત્રણેય ક્ષેત્રમાં થતો ફેરફાર, ત્રણેય ક્ષેત્રના ઉત્પાદનમાં થતો વધારો, બધી જ બાબતોને ધ્યાનમાં લેવાય છે. અને ખેતી ક્ષેત્રમાં જ્યારે લોકોને આવક ન મળતી હોય, ખેતી ક્ષેત્રમાં જ્યારે સિઝન ન હોય ત્યારે ત્યાંના જે પ્રચ્છન્ન બેરોજગારો છે તો એ બેરોજગારીને બીજી જગ્યાએ એટલે કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાંથી પણ રોજગારી મળે છે. તો આ બધા જ જે ખ્યાલો છે એનો સમાવેશ છે એ શેમાં થાય છે? આર્થિક વિકાસમાં થાય છે. એટલે આર્થિક વિકાસમાં ત્રણેય ક્ષેત્રના ઉત્પાદનમાં વધારાની સાથે લોકોના બેરોજગારીમાં ઘટાડો થાય છે, નવી નવી ટેકનોલોજી અને નવા બિયારણો શોધાય છે, સમય અને ખર્ચનો બચાવ પણ થાય છે,
પછી તો કે ઉત્પાદન અને જે વહેંચણીનું જે માળખું છે પણ એમાં પણ બદલાવ આવે છે, અને આ પરિવર્તનો જે પણ કાંઈ આવે છે એ બધા જ પરિવર્તનોને કારણે ગરીબી, બેકારી અને અસમાનતામાં શું થાય છે, ઘટાડો થાય છે. તો આર્થિક વિકાસને એટલા માટે જ બહુમુખી પ્રક્રિયા કહેવામાં આવે છે, કેમ કે એમાં બધા એક જ બાબતોમાં નહીં પણ વિકાસ છે એ બધા ક્ષેત્રમાં બધી જ બાબતોમાં જ ફેરફાર લાવે છે, જેના કારણે એમાં પરિમાણાત્મકની સાથે ગુણાત્મક ફેરફાર પણ થાય છે. હવે બિયારણો છે તો નવા બિયારણો શોધાય તો એ ગુણાત્મક ફેરફાર કહેવાય. ટેકનોલોજીમાં નવા નવા ટેકનોલોજી આવે, નવી નવી શોધો થાય તો એ કેવો ફેરફાર કહેવાય, ગુણાત્મક ફેરફાર કહેવાય. તો વિકાસની પ્રક્રિયા છે એ પરિમાણાત્મક અને ગુણાત્મક પ્રક્રિયા છે, જ્યારે વૃદ્ધિની પ્રક્રિયા છે એ માત્ર ને માત્ર પરિમાણાત્મક પ્રક્રિયા છે, એમાં ખાલી વધારો જ ધ્યાનમાં લેવામાં આવે છે, એના સિવાયની કોઈ બાબતો છે એ ધ્યાનમાં લેવામાં આવતી નથી. હવે આપણે અહીંયા આર્થિક વિકાસની વ્યાખ્યાઓ આપેલી છે. પહેલી છે માઇકલ ટોડેરોએ આપેલી વ્યાખ્યા, આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. બહુપરિમાણીય એટલે શું કામ, તો કે એમાં ઘણા બધા પરિવર્તનો થાય છે. આર્થિક પરિવર્તનો, સામાજિક પરિવર્તનો, ત્રણેય ક્ષેત્રમાં ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના પરિવર્તનો, લોકોના જીવનધોરણમાં પરિવર્તન, સમય ખર્ચનો બચાવ, નવી ટેકનોલોજીની શોધ, નવા નવા બિયારણોની શોધ, ઉત્પાદન અને વહેંચણીની અસમાનતામાં ઘટાડો, તો આ બધી જ ગરીબી, બેકારી બધી જ બાબતોમાં ફેરફાર થાય છે, એટલા માટે એને બહુપરિમાણીય પ્રક્રિયા કહે છે. બીજી વ્યાખ્યા, આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે. આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમાંથી ગરીબી રેખા નીચે જીવતા જે લોકો છે એના જીવનધોરણમાં સુધારો થાય અને એ લોકોની સંખ્યામાં વધારો ન થાય. ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એની સંખ્યામાં, એટલે કે ગરીબીમાં વધારો ન થાય, અને આવકની વહેંચણી છે એમાં પણ અસમાનતા છે એમાં ઘટાડો થાય, એ વધુ અસમાનતા ધારણ ન કરે, એ બધી શરતોને આધીન રહીને જે માથાદીઠ વાસ્તવિક આવકમાં વધારો થાય છે તો એ પ્રક્રિયાને શું કહેવાય, આર્થિક વિકાસની પ્રક્રિયા કહેવાય. ત્રીજી વ્યાખ્યા, વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવનધોરણ ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. અહીંયા વસ્તીને કોઈ સંબંધ નથી, વસ્તી સ્થિર હોય તોય ભલે અને વસ્તીમાં વધારો થતો હોય, સતત વધતી હોય તોય ભલે, પરંતુ ઉત્પાદનના જે સાધનો છે, ઉત્પાદન કરવાની જે રીત છે, ઉત્પાદનની જે પ્રક્રિયા છે એમાં એવા ફેરફારો લાવવાના કે જેથી કરી લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય અને લોકોનું જીવનધોરણ છે એ ઊંચું આવે, ગરીબીમાં ઘટાડો થાય, બેરોજગારીમાં ઘટાડો થાય, આર્થિક અસમાનતા ઘટે, તો આ બધી બાબતોમાં ફેરફાર થાય ત્યારે દેશનો વિકાસ થઈ રહ્યો છે એમ કહેવાય. તો આ થઈ આર્થિક વિકાસની વ્યાખ્યાઓ. આપણને અહીંયા ત્રણ વ્યાખ્યાઓ આપેલી છે, એક માઇકલ ટોડેરો, બીજું જે જીએમ મેયર અને ત્રીજું છે મેકલબ. આ ચાર ત્રણે ત્રણ વ્યક્તિઓએ વ્યાખ્યા આપેલી છે. જો તમને એક્ઝામમાં ત્રણેયનું સ્પેશિયલ નામ લઈને કહે કે આ વ્યક્તિની વ્યાખ્યા આપો તો જ તમારે એની વ્યાખ્યા, બાકી તમે આમાંથી કોઈ પણ એક વ્યાખ્યા છે યાદ રાખી શકો. તો અહીંયા આપણને આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ બેયનો ખ્યાલ સમજાણો. વૃદ્ધિમાં માત્ર ને માત્ર ઉત્પાદનના વધારાને ધ્યાનમાં લેવાય છે, જ્યારે વિકાસમાં દરેક ક્ષેત્રમાં થતો વધારો, લોકોના જીવનધોરણમાં થતો વધારો, ઉત્પાદન પ્રક્રિયામાં થતો સુધારો, ટેકનોલોજીમાં વધારો, બધી જ બાબતોમાં વધારાને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલા માટે વિકાસને બહુમુખી અને પરિમાણાત્મક તથા ગુણાત્મક પ્રક્રિયા અને સતત ચાલતી પ્રક્રિયા વિકાસને કહેવામાં આવે છે. તો અહીંયા આપણો આ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના જે ખ્યાલનો અર્થ અને વ્યાખ્યા હતો એ પૂરી થઈ.